જીપીએસસી માં આપસૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત પાસિક ફેબ્રુઆરી 1 થી ફેબ્રુઆરી 15 સુધી ઓલરેડી ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર અપલોડ થઈ ચૂક્યું છે અને એ પાસિકને ડાઉનલોડ કરી પરીક્ષાને લગતા જેટલા પણ મુદ્દાઓ એની અંદર આપેલા છે અને એમાંથી જે પણ પરીક્ષાઓમાં પૂછાઈ શકે એવી શક્યતા ધરાવતા મુદ્દા છે એને આવરી લઈ આ મિની પાસિક અમારા દ્વારા બનાવવામાં આવ્યું છે, જેની PDF તમને અમારા ટેલિગ્રામ ચેનલમાં શેર કરવામાં આવશે. ચલો પહેલાં આજે મિની પાર્કશીટ અમે જે બનાવ્યું છે એની અંદર તમને આ 6 વસ્તુઓ વિશે ઇમ્પોર્ટન્ટ અને જે પરીક્ષા લગતી તમામ માહિતી મળી શકશે. જો આની અંદરથી કોઈ પણ સવાલ તમને પૂછવામાં આવશે તો આઈ એમ શ્યોર કે તમે એનો જવાબ આસાનીથી આપી શકશો. આ વિડીયોના અંતમાં તમારી પાસે એટલું નોલેજ આવી જશે. તો શરૂઆતમાં જે પહેલા નંબરનો પોઈન્ટ છે એની અંદર મોબાઈલ લિથ્રો ટ્રિપ્સી વેન નું લોકાર્પણ કરવામાં આવ્યું છે પોરબંદરની અંદર. ઓકે, જેની અંદર 2 મહત્વની યોજના ગુજરાત ગવર્મેન્ટની, એક તો મા યોજના અને મા વાત્સલ્ય યોજના, એ બંને વિશેની તમને માહિતી મળશે. પ્લસ ઉચ્ચ શિક્ષણ માટે જે એજ્યુકેશન ફેર યોજાયો હતો અમદાવાદની અંદર, ઓકે, એના વિશે થોડુંક બ્રીફ ઇન્ફોર્મેશન રહેશે. પ્લસ જે પ્લાસ્ટ ઇન્ડિયા 2018 સેલિબ્રેટ થયો ગાંધીનગરમાં, એના વિશે માહિતી મળશે. પછી 4 નંબરના પોઈન્ટમાં છે ઈ વે બિલ. ઓકે, ઈ વે બિલ એટલા માટે જરૂરી બની જાય છે કે જ્યારે ગવર્મેન્ટે GST લોન્ચ કર્યું, ઓકે, તો GST લોન્ચની સાથે આ ઈ વે બિલને કમ્પલસરી કર્યું હતું. તો ગુજરાત ગવર્મેન્ટે હાલ એને ગુજરાત ગવર્મેન્ટ માટે ગુજરાત સરકારે કમ્પલસરી કરી નાખ્યું છે. ઓકે, એટલા માટે એના વિશે ઇન્ફોર્મેશન હોવી આપણને જરૂરી છે. પ્લસ આયુષ્યમની સ્થાપના કરવામાં આવી છે અમદાવાદમાં, એના વિશે વાત કરશું. અને મહત્ત્વના કેટલાક અતિ મહત્ત્વના એવોર્ડ અપાયા છે, ઓકે, જેમાં ગ્લોરી ગુજરાતનું ગ્લોરી ઓફ ગુજરાત કરીને એવોર્ડ છે, એવા 2-3 એવોર્ડ છે, એ એવોર્ડ વિશેની આપણે વાત કરશું. હવે ચાલો શરૂઆત કરશું ગાંધીજીની જન્મભૂમિ, પવિત્ર જન્મભૂમિ કહેવાય, પોરબંદરથી. અને પોરબંદરમાં મોબાઈલ લિથ્રો ટ્રિપ્સી વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પહેલાં તો તમને આ વાનનો ફોટો દેખાડી દઉં. આ જે વાન છે, ઓકે, એ મોબાઈલ લિથ્રો ટ્રિપ્સી વાનનું આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. હવે લિથ્રો ટ્રિપ્સી એટલે શું છે કે લિથ્રો ટ્રિપ્સી એટલે કે એક એવી ટ્રીટમેન્ટ છે જેની અંદર જે કિડનીની અંદર જે મોટા જે સ્ટોન હોય એ સ્ટોનને કાઢવાની ટ્રીટમેન્ટને લિથ્રો ટ્રિપ્સી ટ્રીટમેન્ટ કહે છે. જો આ ફોટો તમને હું દેખાડું એમાં તમને વધારે ખ્યાલ આવશે. આ એક કિડનીનો ફોટો છે અને આની અંદર તમને આ જે મોટી એવું ગોળ જે દેખાય છે એ એક પ્રકારનો સ્ટોન છે. તો આ સ્ટોનની સાઇઝ એટલી બધી વધારે હોય છે જે યુરિન મારફતે, ઓકે, શરીરમાંથી પસાર નથી થઈ શકતો, ઓકે, શરીરમાંથી બહાર નથી નીકળી શકતો. એટલે આની ઉપર શું કરવામાં આવે કે શરીરના કોઈ પણ બાહ્ય ભાગમાંથી આની ઉપર અલ્ટ્રાસાઉન્ડ શોકવેવ્સ પ્રસાર કરવા પાડવામાં આવે. તો જ્યારે આ અલ્ટ્રાસાઉન્ડ શોકવેવ્સ આવે એની ઇન્ટેન્સિટી એટલી બધી વધારે હોય તો એ શું કરે, આ સ્ટોનને ક્રશ કરી નાખે. અને તમને દેખાય છે ઝીણા ઝીણા ટુકડા કરી નાખે અને સ્ટોન ક્રશ થઈ જાય. એટલે ઝીણા જે નાના નાના જે પીસીસ છે એ બધા યુરિન મારફતે સ્ટોનના શરીરમાંથી બહાર નીકળી જાય. ઓકે, એના માટેની આ લિથો ટ્રિપ્સી વાન છે. હવે આમાં આપણા માટે શું છે, પહેલા તો એ જાણી લઈએ કે કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તો એક ગુજરાત ગ્લોબલ કિડની સ્ટોન ફાઉન્ડેશન અને ગુજરાત સરકારનું એક ખાતું છે, ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું આ સંયુક્ત ઉપક્રમ છે એવું તમે કહી શકો. ઓકે, પછી આ યોજનામાં લોકોને કઈ રીતે લાભ મળવાનો છે. જો આ યોજનામાં આ જે વાન છે એની અંદર અગર કોઈ પણ વ્યક્તિ ટ્રીટમેન્ટ કરાવે અને એની પાસે મા યોજના અંતર્ગત એ લોકો એ કુટુંબ રજીસ્ટર્ડ થયેલું હશે અને એની પાસે મા યોજનાનું જો કાર્ડ હશે તો એ કુટુંબને 7,000 રૂપિયાનો ખર્ચ ગવર્મેન્ટ ભોગવશે. આ વેનની અંદર જે ટ્રીટમેન્ટ થાય એમાંથી 7,000 રૂપિયા ગવર્મેન્ટ આપશે. કોને? તો જેની પાસે મા યોજનાનું કાર્ડ હશે એને. પ્લસ હવે મા યોજનાનું જ્યારે નામ આવે છે ત્યારે આપણે જોઈ લઈએ કે મા યોજના શું છે. તો મા યોજના એક એવી યોજના છે જેની અંદર ગરીબી રેખા નીચે જીવતા ગરીબ કુટુંબો અને મધ્યમ વર્ગના કુટુંબોને જે ગંભીર બીમારીઓ છે, ગંભીર બીમારીઓને તમારે સ્પેસિફિક કરવું હોય તો એના માટેનું ગવર્મેન્ટે વેબસાઇટની અંદર લિસ્ટ આપેલું છે જે આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, તો જે ગંભીર બીમારીઓની સારવાર માટે એક કેશલેસ એને નિદાન આપવામાં આવે છે એવું કહી શકાય. ઓકે, એટલા માટે તો એને આઇડેન્ટિફાઈ કરવા માટે એને મા યોજનાના દરેક એ જે યોજનાની અંદર લાભ લે છે દરેક વ્યક્તિને કાર્ડ આપવામાં આવેલા છે. તો એ જે કાર્ડ ધારક હશે એ કાર્ડ ધારકને આ મોબાઈલ લિથ્રો ટ્રિપ્સી વેનની અંદર જો સારવાર કરાવશે તો એના 7,000 રૂપિયાની સહાય ગવર્મેન્ટ આપશે એમાંથી. ઓકે, પ્લસ આ યોજના જે મા યોજના છે ક્યારે લાગુ કરી હતી, 4/9/2012થી અમલમાં મૂકેલ છે. પછી શું છે, 4/9/2012થી આ યોજના એટલી બધી સક્સેસ થઈ ગવર્મેન્ટનું એવું કહેવું છે કે સક્સેસના કારણે આ યોજનાનું જે લાભાર્થીઓની અંદર થોડુંક એડિશન કરવામાં આવ્યું છે અને આની અંદર મા યોજનાની અંદર થોડુંક એડ કરી
માં વાત્સલ્ય યોજના બનાવવામાં આવી છે. હવે માં યોજનાનું ફૂલ ફોર્મ શું છે? મુખ્યમંત્રી અમૃતમ યોજના. ઓકે, અને જે યોજના બનાવવામાં આવી એ મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના. ઓકે, તો જે માં યોજનાની અંદર જે ખાલી ગરીબ કુટુંબોને મધ્યમ વર્ગના કુટુંબોને લાભ મળતો હતો એની હવે થોડુંક એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. અને માં વાત્સલ્ય યોજનામાં 2017-18 મુજબ 2.5 લાખ સુધીની આવક ધરાવતા, વાર્ષિક આવક ધરાવતા દરેક કુટુંબોને આનો લાભ આપવામાં આવશે. અને એ કુટુંબના મેક્ઝિમમ 5 મેમ્બરને આ જે માં વાત્સલ્ય યોજનાનો છે એનો લાભ આપવામાં આવશે. પ્લસ આની અંદર આશા જે બહેનો છે, ઓકે, આશા બહેનોને પણ આની અંદર ઇન્ક્લુડ કરી લેવામાં આવ્યા છે. એ સિવાય આની અંદર જે ક્લાસ 3 અને જે ક્લાસ 4ના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ જે ફિક્સેશનની અંદર લીધેલા છે એ કર્મચારીઓ પ્લસ એના જે કુટુંબીજનો છે એને પણ આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. આ સિવાય પત્રકારો અને તેમના કુટુંબીજનોને, ઓકે, અને આ યુવિન કાર્ડ ધારક જે છે એને આ માં વાત્સલ્ય યોજનાની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. હવે યુવિન શું છે? તો યુવિનનું ફૂલ ફોર્મ થાય છે અનરેકોગ્નાઇઝ્ડ વર્કર આઇડેન્ટિફિકેશન નંબર. હવે આ યુવિન નંબર કોણ આપે છે? તો કે ભારત સરકાર આપે છે. અને ભારત સરકાર શું કરવા આપે છે? જે એટલા માટે આપે છે કે જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, ઓકે, જે પ્રાઇવેટ સેક્ટર હોય, પ્રાઇવેટ સેક્ટર બે ટાઈપના હોય, એક તો ઓર્ગેનાઇઝ સેક્ટર હોય અને એક અનઓર્ગેનાઇઝ સેક્ટર હોય. ઓકે, ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર જેમાં જે કર્મચારી કામ કરતો એનો નિયમિત પીએફ, ગ્રેજ્યુએટી અને તમામ એને લાભ મળતા હોય, પ્લસ જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એનો જે જનરલી મોસ્ટલી જે ડેઇલી બેઝિસ ઉપર કામ કરતા હોય, જેમ કે રસ્તા ઉપર કામ કરવાવાળા વ્યક્તિઓ છે, ઓકે, રોડ ઉપર કામ કરવાવાળા વ્યક્તિઓ છે, કન્સ્ટ્રક્શન લાઇનના વર્કરો છે, પ્લસ જે ખેત મજૂરો છે, આ બધા જે પ્લસ જે નહેરોની અંદર કામ કરે છે, ઓકે, આવા ઘણી બધી જાતના જે વર્કરો છે એ લોકોને શું કહેવાય કે જે અનઓર્ગેનાઇઝ, જે સેક્ટર ઓર્ગેનાઇઝ નથી એવું સેક્ટર, અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર જે વર્કરો કામ કરે છે એને આપણી યુનિયન ગવર્મેન્ટે આઇડેન્ટિફાઈ કરીને આ યુવિન નંબર આપેલા છે. તો યુવિન નંબર ધારકોને પણ આ માં વાત્સલ્ય યોજનાની અંદર લાભ આપવામાં આવે છે. તો કદાચ એમસીક્યુમાં તમને આમાંથી કોઈ પણ નામ પૂછે અને પૂછી શકે કે આમાંથી કોને લાભ આપવામાં આવે છે. ઓકે, તો આ તમારે ધ્યાન રાખવાનું છે. પ્લસ એની શું લિમિટ છે? તો કે 2 આજે આ તમામ લોકો છે એની છે ને 2 લાખ સુધીની સારવાર કેશલેસ કરવામાં આવશે માં વાત્સલ્ય યોજના અંતર્ગત. ઓકે, આ કાર્ડ આપીને. હવે જો આ જે કાર્ડનો ફોટો છે, આ માં યોજનાના જે કાર્ડનો ફોટો છે, આ રીતનું કાર્ડ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. ઓકે, હવે આગળ વાત કરીએ કે અમદાવાદમાં યોજાયેલો ગ્રાન્ડ એજ્યુકેશન ફેર વિશે. ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટીમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓએ એક અમુક સ્ટોલનું પ્રદર્શન કર્યું હતું. એ સ્ટોલનું પ્રદર્શન ને આંતે આપણા માટે એટલું બધું કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. પ્લસ આ ફેર એટલા માટે હતો કે લોકો જે વિદ્યાર્થીઓ છે જેની અંદર 86,000 વિદ્યાર્થીઓ જોડાયા છે. ઓકે, તો આ 86,000 વિદ્યાર્થીઓને શું ગવર્મેન્ટ કઈ રીતની સ્કીમો પ્રોવાઈડ કરે છે, ચાહે પ્રોત્સાહન માટેની સ્કીમો હોય કે એને ફાઇનાન્શિયલી હેલ્પ કરવા માટેની કોઈ પણ સ્કીમો હોય, તો એ સ્કીમો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે આ ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદની અંદર. ઓકે, અને આ યોજનાની અંદર એક મુખ્ય આ જે ફેર છે આની અંદર એક મુખ્ય યોજના જે ની વાત થઈ હતી એ હશે યુવા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. ઓકે, આ સ્વાવલંબન યોજના એટલી બધી લાંબી છે જેને અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં એનું જે PDF છે એ શેર કરશું. અને કદાચ જો તમે અમારી ચેનલમાં ન હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને અમારી ચેનલ જે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક આપી છે, આપી દઈશું, તો જેથી તમે એમાં એડ થઈ શકશો અને આ યોજના વિશે વાંચી શકશો. હવે આગળ વાત કરીએ પ્લાસ્ટ ઇન્ડિયા 2018. પ્લાસ્ટનું નામ જ ઉપરથી ખબર પડે કે આ પ્લાસ્ટિક વિશેનું કંઈક એવું હશે. ઓકે, તો આ પ્લાસ્ટ ઇન્ડિયા 2018 એ ગાંધીનગર ખાતે યોજાયું હતું અને જેની અંદર પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનું રિસાયકલ કરી રિયુઝ કરવા માટે, ઓકે, વિવિધ દેશના અલગ અલગ દેશના પ્રતિનિધિઓ 50 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પ્લસ 2000 જેટલા દેશના જે એક્ઝિબિટર્સ છે, જે પ્લાસ્ટિક ઉદ્યોગને લગતા જેટલા એક્ઝિબિટર્સ છે, એ એક્ઝિબિટર્સોએ આ પ્લાસ્ટ ઇન્ડિયા 2018ની અંદર ભાગ લીધો હતો. હવે પ્લાસ્ટ ઇન્ડિયા 2018 ગુજરાતમાં ઉજવવા માટેનું એક બેકઅપ તમને જરાક જણાવી દઉં. ઓકે, તો આ એટલા માટે ઉજવવામાં આવે છે કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે એ ગુજરાતની ઇકોનોમી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મીડિયમ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જેટલા પણ છે MSME, ઓકે, એની અંદર લગભગ આ 82,000 જેટલા વર્કરો આની અંદર કામ કરે છે અને રોજગારી મેળવે છે. ઓકે, પ્લસ જે ગુજરાત જે આખા દેશનું જે ચોથા ભાગનું જે પ્લાસ્ટિક છે
વેસ્ટ પ્લાસ્ટિક છે એને રિસાયકલ ગુજરાત કરે છે. ઓકે, અને જે પોલીમર ઉત્પાદન છે આખા દેશનું, એમાંથી 50% પોલીમર ઉત્પાદન આપણા ગુજરાતમાંથી થાય છે. એટલે ગુજરાત માટે આવનારી પેઢીઓ માટે જે ચેલેન્જીસ હશે પ્લાસ્ટિકની યુઝેસ માટે અને સોલિડ વેસ્ટના, એના નિરાકરણ માટે આ કંઈક પ્લાસ્ટ ઇન્ડિયા નામનું આ એક્ઝિબિશન કે પ્રદર્શન તમે કહી શકો આ યોજાણું હતું ગાંધીનગરની અંદર. આનો મુખ્યત્વે હેતુ શું હતો કે જે અલગ અલગ દેશમાંથી પ્રતિનિધિઓ આવ્યા છે એ પોતાના જે રિસાયકલ અને રીયુઝની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને એકાબીજીને ટ્રાન્સફર કરે, પ્લસ પ્લાસ્ટિકને પોલિમરને લગતા ઉદ્યોગોને કઈ રીતે ગવર્મેન્ટ આકર્ષવા માટે ગવર્મેન્ટ શું કરી રહી છે એ જણાવવા માટે આ પ્લાસ્ટ ઇન્ડિયા 2018 સેલિબ્રેટ કરવામાં આવ્યો. ઓકે, અને આને કહી શકાય કે વિશ્વનું આવું જે આ પ્લાસ્ટિકનું જે આ પ્રદર્શન છે, ઓકે, વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું પ્રદર્શન છે. એટલે કેટલું મોટા સ્કેલમાં થયું હશે એ આપણે વિચારી શકીએ. હવે આ જે એ વખતે ગુજરાત ગવર્મેન્ટે એનાઉન્સમેન્ટ કર્યું છે કે ભરત જેવો જ એક પ્લાસ્ટિક પાર્ક સાણંદમાં પણ બનાવવામાં આવે છે. ઓકે, ભરૂચમાં કઈ જગ્યાએ છે તો દહેજની અંદર આ પ્લાસ્ટિક પાર્ક બનેલો છે ઓલરેડી. ઓકે, અને આ પ્લાસ્ટિક પાર્ક એટલે આ કોઈ એવું ગાર્ડન નથી જ્યાં આગળ તમે વીકેન્ડની અંદર ફરી શકો, પણ આ એક એવો એટલા વિશાળ એરિયાની અંદર આ પાર્ક બનાવવામાં આવ્યો છે જેની અંદર અલગ અલગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે અને અલગ અલગ પ્લોટ્સ એ અલગ અલગ કંપનીઓને આપવામાં આવ્યા છે ભાડા ઉપર. ઓકે, જેની અંદરથી ગવર્મેન્ટ શું છે કે જે પ્લાસ્ટિકના ઉદ્યોગને લગતું જે પણ કામ હોય, જેમ કે પોલિશિંગનું કામ હોય, મોલ્ડિંગનું કામ હોય, એ દરેક કામ એ કંપનીઓએ પોતાના પ્લોટ જે રાખેલો છે પાર્કની અંદર, એ પાર્કની અંદર પોતાનું કામ કરી શકે. ઓકે, અને એને કંઈક ગવર્મેન્ટ તરફથી કન્સેશન આપવામાં આવશે. એ રીતની આ સિસ્ટમ છે જેને પ્લાસ્ટ ઇન્ડિયા 2018 તરીકે ઓળખવામાં આવે છે. પ્લસ એને પ્લાસ્ટિક પાર્ક તરીકે ઓળખવામાં આવશે, સોરી. એ સિવાય જે એ જ વખતે ગવર્મેન્ટે વાપીની અંદર પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી બિલ્ડ થશે, ઓકે, એની પણ રચના થશે, એનું પણ જાહેરાત કરી છે. તો એ શું કરવા થશે કે જે ઇનોવેશન્સ છે અને જે સ્ટાર્ટઅપને ગવર્મેન્ટ પ્રોમોટ કરવા માગે છે તો એ હેતુથી આ યુનિવર્સિટી પણ બનાવવામાં આવે છે વાપીની અંદર, એ પણ યાદ રાખજો. હવે પ્લાસ્ટિક પાર્કની વાત થાય છે ત્યારે એક IOCL દ્વારા પારાદીપ જે પોર્ટ છે, આ પારાદીપ પોર્ટ તમને દેખાય છે, ઓકે, પારાદીપ પોર્ટમાં પણ આવો પ્લાસ્ટિક પાર્ક IOCL દ્વારા બનાવવામાં આવ્યો છે. તો આ પારાદીપ કયા સ્ટેટમાં આવેલું છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ચલો હવે આગળ વાત કરીએ આપણે ઈવે બિલની. ઓકે, પહેલાં તો આપણે સમજી લઈએ કે ઈવે બિલ શું છે. એટલે હવે જો જ્યારે GST ગવર્મેન્ટે લાગુ કર્યું ત્યારે GST એક્ટ બનાવેલો છે 2017, એની અંદર ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું છે કે GST અંતર્ગત આંતર રાજ્ય જો માલ સામાનની હેરફેર થશે તો એના માટે એને ઈવે બિલ રાખવું જરૂરી છે. ઓકે, આ ઈવે બિલની કોપી કોની કોની પાસે હશે? એક તો માલ મોકલનાર, માલ લઈ જનાર અને માલ લેનાર, એટલે ત્રણેયની જે ડિટેલ હશે એ ગવર્મેન્ટ પાસે આવી જશે. અને જે ટેક્સ છે એ ટેક્સનું એક શું થશે? સેન્ટ્રલાઇઝેશન થશે. તો આ સેન્ટ્રલાઇઝેશન કરવા માટે ઈવે બિલનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે. ઓકે, હવે ગુજરાતની અંદર 19 આઇટમો માટે 1 ફેબ્રુઆરી 2018 આ લાગુ કરી દેવામાં આવ્યું છે. પ્લસ આની અંદર ક્રાઇટેરિયા શું છે કે 50,000 વધારે હશે તો એના માટે આ ઈવે બિલ જરૂરી છે. એટલે કે 50,000 કે તેથી વધુના માલ સામાનની જો આંતર રાજ્ય હેરફેર થશે તો એના માટે આ ઈવે બિલ લેવું જરૂરી બની જાય છે. હવે ઈવે બિલનું જે GST એક્ટ છે એની અંદર કહેવામાં આવ્યું છે કે ઓલ સ્ટેટ હેઝ ટુ મેક ઇટ કમ્પલસરી બાય 1 જૂન, એટલે કે 1 જૂન સુધીમાં દરેકે દરેક રાજ્યમાં આ ઈવે બિલ કમ્પલસરી કરવું પડશે દરેકે દરેક રાજ્યને. ઓકે, 1 જૂન સુધીનો ટાઈમ દરેક રાજ્યને આપવામાં આવ્યો છે. પ્લસ આની અંદર મહત્વની વસ્તુ એ છે કે GST એક 2017 એક કલમ છે, રેગ્યુલેશન્સ 38A, એની જોગવાઈ છે કે આ જે ઈવે બિલ છે એની સાથે એને ઇનવોઇસ, ડિલિવરી ચલણ કે બિલ ઓફ સપ્લાય, આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ રાખવી જરૂરી બને છે. ઓકે, આ થઈ ઈવે બિલ વિશેની માહિતી. હવે આગળ વાત કરીએ તો આ આગળ વાત છે આયુષ્યમ શું છે? તો HIV દર્દીઓ માટેનું આ ડ્રગ સેન્ટર છે જેનું નામ આપવામાં આવ્યું છે, આયુષ્યમ નામ આપવામાં આવ્યું છે. તો એ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો ગુજરાત સ્ટેટ નેટવર્ક પીપલ લિવિંગ વિથ HIV અને AIDS કરીને એક સંસ્થા છે. ઓકે, અને એ સંસ્થાની અમદાવાદ શાખા દ્વારા આ આયુષ્યમ નામનું ડ્રગ સેન્ટર બહાર પાડવામાં આવ્યું છે. ઓકે, અને આ HIV અને AIDSવાળા દર્દીઓ માટે આ ભારતનું સૌથી પહેલું, ઓકે, ફ્રી ડ્રગ સેન્ટર છે જેની અંદર આ HIV અને AIDSવાળા જે દર્દી છે એને મફતની અંદર સારવાર અને દવા આપવામાં આવશે. ઓકે, અને જે HIV જે પોઝિટિવ છે HIV થી, ઓકે, એને કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે? તો ARV ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
અને એઆરટી ટ્રીટમેન્ટ શું છે કે એન્ટી રેટ્રોવાયરલ થિયરેપી, તમે એને ફૂલ ફોર્મમાં એ રીતે જોઈ શકો. અને એને કયો ડ્રગ્સ આપવામાં આવે, મેડિસિન કઈ આપવામાં આવે, તો એન્ટી રેટ્રો ડ્રગ્સ એને આપવામાં આવે છે, જે આ આયુષ્યમ તરફથી ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવશે. ઓકે, આ એક જ કોન્સેપ્ટ માટે થઈ આયુષ્યમ એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કારણ કે એચઆઈવી અને દર્દ જે એઇડ્સ છે, ઓકે, એના દર્દીઓને સારવાર પૂરી પાડવા માટે. ઓકે, હવે આપણે એક કરંટ અફેરનો વિડીયો અપલોડ કરેલો છે, અને એની અંદર આપણે એક ગવર્મેન્ટનું એક મિશન છે એની વાત કરેલી છે. તો એ મિશનનું નામ શું છે કે જેની અંદર ગવર્મેન્ટ આ એચઆઈવી અને એઇડ્સના દર્દીઓ માટે બહાર પાડેલા મિશનનું નામ શું છે તે હું મને કમેન્ટ બોક્સમાં પણ જણાવજો. ઓકે, હવે લાસ્ટમાં આપણે વાત કરીએ એવોર્ડ્સ વિશે વાત કરીએ. તો એક મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો છે. કોને આપવામાં આવ્યો છે? રફેલાલ મોન્ટેસાન્ટને આપવામાં આવ્યો છે. તો એણે શું એવું કામ કરી નાખ્યું એ ડૉક્ટરે? તો એણે શું છે, નેશનલ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન કર્યું. હવે આ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન, જેમ એનું નામ જ છે ટ્રાન્સપ્લાન્ટ, એટલે કે શરીરના કોઈ પણ અંગ કે કોઈ પણ જે જે આપણા શરીરના સેલ્સ છે એને ટ્રાન્સપ્લાન્ટ કઈ રીતે કરવામાં, અને ટ્રાન્સપ્લાન્ટને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ડોનરોને જો પ્રમોટ કરવા માટેનું આ ઓર્ગેનાઇઝેશન છે. અને આ રફેલ જે માટેસાન છે એ ક્યાંના છે? એ સ્પેનના વતની છે, જેને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો આ જે એનટીઓ ઓર્ગેનાઇઝેશન સ્થાપ્યું આ ડૉક્ટર દ્વારા, તો એના બાદ શું છે કે જે આ ડોનરોની જે સંખ્યા ખૂબ જ ઓછી હતી, 1,35,000 કે એવી કંઈક જ હતી, એ કંઈક વધારે ડોનરો હવે સામ મતલબ આવી રહ્યા છે સામે ડોનેશન માટે. એટલા માટે એક શું કહેવાય, એક ક્રાંતિકારી પગલાં ભર્યા છે એમણે આ ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડ. એટલા માટે એમને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે મહર્ષિ સુશ્રુત જેમ એમનું નામ છે, હવે સુશ્રુત વિશે પણ લગભગ બધાને જાણકારી હશે કે જે સુશ્રુત છે, ઓકે, એમણે સુશ્રુત સંહિતા લખી હતી, અને આ ચિકિત્સાને લગતો એક ગ્રંથ છે ધન્વંતરી. ઓકે, એમના ગુરુનું નામ ધન્વંતરી છે, અને એમની પાસેથી એમણે શિક્ષા લઈ અને આ સુશ્રુત સંહિતા લખેલી છે. ઓકે, અને જે ચિકિત્સાનું છે એટલે આ આપણે ડૉક્ટરને તમે એ રીતે કોરિલેટ કરી શકો કે આ ડૉક્ટર પણ ચિકિત્સાને રિલેટેડ છે. એટલે આ મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઓકે, હવે 2017 ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ શ્રી ગણપતભાઈ જોશીને આપવામાં આવ્યો છે. અને ગણપતભાઈ જોશી પોતે પત્રકાર છે, અને ક્યાંના વતની છે? પાલનપુરના વતની છે. એ સિવાય આચાર્ય તુલસી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે હાલમાં જ. કોને? તો એ ડૉક્ટર કુમારપાળ દેસાઈ છે, કુમારપાળ બાલાભાઈ દેસાઈ નામના રાઇટરને આપવામાં આવ્યો છે. તો એ રાઇટર આ કુમારપાળ દેસાઈનું નામ એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કારણ કે એમને 2004 પદ્મશ્રી પણ આપવામાં આવેલો છે, અને પદ્મશ્રી આ સિવાય એને આ પુરસ્કાર પણ અત્યારે મળેલો છે, એટલે બહુ મોસ્ટ એમપી બની જાય છે. પછી સરદાર વલ્લભભાઈ વિશ્વ પ્રતિભા એવોર્ડ ડૉક્ટર સુધીર એમ પરીખને આપવામાં આવ્યો છે. પછી શ્રી ખાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ ડૉક્ટર અશોક વૈદ્યને આપવામાં આવ્યો છે. પ્લસ ગવર્મેન્ટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે હવે પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા ખારતરની ખરીદી કરવામાં આવશે ગુજરાતની અંદર. જે યુનિયન ગવર્મેન્ટે આ POS મશીન બહાર પાડ્યું છે, ઓકે, એને દરેક રાજ્યએ લાગુ કરવાનું છે, અને ગુજરાતે એ કમ્પલસરી કરી નાખ્યું છે ખાતરની ખરીદી માટે. એટલે જે ફર્ટિલાઇઝર્સ ગવર્મેન્ટ જે ખેડૂતો પોતાના ખેતર માટે ખરીદે છે એની અંદર આ હવે આ POS મશીન દ્વારા ખરીદી શકશે. તો આ શું છે કે આની અંદર જે ખેડૂત હશે, ખેડૂત પોતાનું આધાર કાર્ડ લઈને જશે, ઓકે, અને આધાર કાર્ડ આની અંદર એન્ટર કરશે, એટલે જે એની તમામ વિગતો છે એ તમામ વિગતો ઓલરેડી આની અંદર ડિસ્પ્લે થઈ જશે. અને આધાર કાર્ડ હારે એનું એક બેંક એકાઉન્ટ લિંક હશે, એ બેંક એકાઉન્ટમાં જે ખાતર માટે જે ગવર્મેન્ટ દ્વારા સબસિડી આપવામાં આવે છે, ઓકે, અને આ સબસિડી પહેલાં શું થતું હતું કે જે વચેટિયાઓ ખાઈ જતા હતા એ રોકવા માટે ગવર્મેન્ટે આ POS મશીન બહાર પાડ્યું છે. ઓકે, તો જે ખાતા નંબર એના આધાર કાર્ડ સાથે લિંક હશે એ ખાતા નંબરમાં એના સબસિડીના પૈસા, ધારો કે 1,000 મણ કે 100 મણ જે ખાતર ખરીદે, અને જે ખાતર ઉપર યુરિયા નાઇટ્રેટ કે ગમે તે ખાતર હોય, ઓકે, એની ઉપર જે પણ ગવર્મેન્ટની સબસિડી હશે એ ડાયરેક્ટ એના એકાઉન્ટમાં, એટલે કે DBTનો બેનિફિટ મળે. DBT એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો બેનિફિટ મળે, એટલા માટે આ POS મશીન બહાર પાડવામાં આવ્યું છે. ચલો, આ પાક્ષિકમાં આટલી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હતી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.